કલ્પના કરો આજથી અંદાજે 80 વર્ષ પહેલાના ભારતની શિલોંગ એક નાનકડું શહેર હતું. અરુણાચલ પ્રદેશ ત્યારે નોર્થ ઇસ્ટ ફ્રન્ટિયર એજન્સી તરીકે જાણીતું હતું. આ વિસ્તારમાં શિક્ષણ તો દૂર, પ્રશાસનની પહોંચ પણ સાવ ઓછી હતી. એ સમયે આ વિસ્તારમાં સિલ્વરીન સ્વેરે જે કામ કર્યા હતા તેનો જોટો જડે એમ નથી. પ્રથમ ખાસી મહિલા તરીકે તેમણે ઘણા કામો કર્યા. યુ નો શી હેઝ ડન મેની થિંગ્સ ધેટ આર અ ફર્સ્ટ ફોર અ ખાસી લેડી. કભી કભી કિસી કો મિલતે હૈ તો ઉનકા ઇફેક્ટ જો હોતા હૈ વો ભૂલા નહીં જાતા હૈ. શી ઇઝ અ વુમન ઓફ સબસ્ટન્સ. હર વર્ક વેધર ઇન ધ એકેડેમિક ફીલ્ડ ઇન ધ સોશિયલ લાઇફ. શી ઇઝ અન અનસંગ હીરો સો ટુ સે. પૂર્વોત્તર રાજ્ય મેઘાલયના સિલ્વરીન સ્વેર અનુસૂચિત જનજાતિ ખાસીમાંથી આવતા હતા. સિલ્વરીન સ્વેરે કોલકાતાની સ્કોટિશ ચર્ચ કોલેજમાં અભ્યાસ પૂરો કર્યો. બાદમાં શિલોંગ આવીને વેલ્સ મિશન ગર્લ્સ હાઈસ્કૂલમાં ભણ્યા. આગળ ચાલીને તેઓ ગર્લ્સ ગાઈડ્સ મૂવમેન્ટમાં ટ્રેનર તરીકે જોડાયા. અહીંથી જ તેમણે છોકરીઓને શિક્ષણ, તાલીમ અને ગર્લ્સ ગાઈડ્સની મદદથી નવી રાહ ચીંધવાની શરૂઆત કરી. મેઘાલયમાં ભારત સ્કાઉટ એન્ડ ગાઈડ્સનો પાયો નાખવામાં તેમની ભૂમિકા મહત્વની હતી. તેમણે ગર્લ ગાઈડિંગની શરૂઆત વેલ્સ મિશન સ્કૂલથી કરી. તેઓ સ્કાઉટિંગ અને ગાઈડિંગના વિચારોથી ખૂબ પ્રભાવિત હતા. આસામમાં તેમણે આની શરૂઆત કરી. તેઓ પૂર્વોત્તર વિસ્તારના સૌથી શ્રેષ્ઠ ટ્રેનર બન્યા અને બાદમાં સમગ્ર ભારતના. ગર્લ ગાઈડિંગ યુવાનોને શિક્ષણ વિશે જ નહીં પરંતુ કારકિર્દીની પસંદગી અને જીવનની વ્યવહારિકતા વિશે પણ શીખવે છે. એક રીતે તે જીવન જીવવાના માર્ગે દોરે છે. તેઓ હંમેશા એક સ્થળેથી બીજા સ્થળે પ્રવાસ કરતા રહેતા. અંતરિયાળ વિસ્તારો હોય તો પણ તેઓ પગપાળા ચાલતા. તેઓ આ આંદોલનના નેતા હતા અને તેમણે જ મેઘાલયમાં ભારત સ્કાઉટ્સ એન્ડ ગાઈડ્સની શરૂઆત કરી. સિલ્વરીન સ્વેર જ્યારે શિક્ષણ અને ગાઈડ્સ મૂવમેન્ટ સાથે જોડાયા ત્યારે બીજું વિશ્વયુદ્ધ ચાલી રહ્યું હતું. ભારતના ઉત્તર પૂર્વના વિસ્તારોમાં વિશ્વયુદ્ધના વાદળો ઘેરાયેલા હતા. બીજી તરફ દેશમાં સ્વતંત્રતા આંદોલન તેના અંતિમ ચરણમાં હતું. ઉત્તર પૂર્વ પણ તેનાથી વંચિત નહોતું. આ માહોલમાં સિલ્વરીન સ્વેરને એક નવી જવાબદારી સોંપવામાં આવી. એજ્યુકેશન મે ઇતના ઉનકા ઓર્ગેનાઇઝિંગ કેપેબિલિટી ઇતની થી તબ તક 1947 તક તો બ્રિટિશ થે યહાં પે નોર્થ ઇસ્ટ મે ભી આસામ ગવર્નમેન્ટ મે ભી ઉન લોગોને દેખા કે સેકન્ડ વર્લ્ડ વોર મે પૂરા નોર્થ ઇસ્ટ કા જો રાશનિંગ થા યે PDS પબ્લિક ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમ જો હૈ કુછ નહીં થા ઓર ઉનને યે કહા કે યે ઇતની ઓનેસ્ટ પર્સન હૈ ઓર હર ઓર્ગેનાઇઝિંગ કેપેસિટી ઇતની અચ્છી હૈ કે ઉનકો યે અસિસ્ટન્ટ કંટ્રોલર ઓફ રેશનિંગ યા કંટ્રોલર ઓફ રેશનિંગ એસે કુછ ડેઝિગ્નેશન થા કે ઉનકો યે પોઝિશન દિયા ગયા થા પૂરે આસામ મે ઓર નિફા મે રાશનિંગ ઇન્ટ્રોડ્યુસ કરના amongst the local tribal people and also bringing in people from other parts of India. Assistant controller of rationing તરીકે સિલ્વરીન સ્વેરની કામગીરીની ખૂબ સરાહના થઈ. આ માટે તેમણે કૈસરે હિંદ પુરસ્કારથી સન્માનિત કરાયા. પરંતુ આ કેટલું મુશ્કેલ હતું એ વિશે તેમણે દૂરદર્શન શિલોંગને આપેલા એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું. It was a very strenuous indeed because constantly you had to inspect the shops and you had to meet people coming into the office and endless crowds of them and the public also came and made all kinds of queries about rationing and how they got whether it is not enough or enough or all sorts of questions. In 1947 I had to go to the hospital for a nervous breakdown almost. And my life, I have never saw a hospital before as a patient. And so you can imagine the onus of a person who works as a controller for all these things. ત્યારબાદ તેમનો સામનો NK રસ્તુમજી સાથે થયો. તેઓ નોર્થ ઇસ્ટર્ન ફ્રન્ટિયર એજન્સી એટલે કે નેફા માટે અસમ ગવર્નરના સલાહકાર હતા. એ સમયે અરુણાચલ પ્રદેશ નેફા કહેવાતું. સિલ્વરીન સ્વેરને નેફા સ્થિત પાસીઘાટ ઓફિસમાં ચીફ સોશિયલ એજ્યુકેશન ઓફિસર નિમવામાં આવ્યા. આ પડકારજનક હતું પરંતુ તેમણે આ સ્વીકાર્યું.
She was a teacher. તેઓ એક શિક્ષિકા હતા. તેમણે નેફામાં કામ કરવાનું શરૂ કર્યું, જે અત્યારે અરુણાચલ પ્રદેશમાં છે. તેમણે ત્યાં ટીચર્સ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ શરૂ કરી. આજે આપણે સ્કિલ ડેવલપમેન્ટની વાત કરીએ છીએ, પરંતુ તેમણે એ સમયે લોકોને ખેતી તથા શિલ્પકળાથી આવક મેળવતા શીખવ્યું. So on. So she was highly appreciated for that in Arunachal Pradesh. At that point of time, to go to Arunachal Pradesh and walk also is a great... I don't know how. આજે પણ અમે ત્યાં જતા ડરીએ છીએ. કામ માટે થઈને એવા જંગલોમાંથી પસાર થવું જ્યાં ગાઢ જંગલ હોય અને પ્રાણીઓ હોય, પરંતુ તેમણે કામ ચાલુ રાખ્યું. And she still she carried on. સિલ્વરિન સ્વેર યુદ્ધ અને હથિયારોને ખતમ કરવા માટેની આંતરરાષ્ટ્રીય સ્પિરિચ્યુઅલ મૂવમેન્ટ સાથે જોડાયા. તેમણે સુંદર સ્વતંત્ર દુનિયા માટે કામ કર્યું, ઘૃણા ડર અને લાલચથી મુક્ત સમાજ. મેઘાલયનો સમાજ માતૃસત્તાક સમાજ ગણાય છે, પરંતુ રાજકારણમાં પુરુષોનું વર્ચસ્વ હતું. તેઓ તેને તોડવા માંગતા હતા. સિલ્વરિનનું માનવું હતું કે નિર્ણય લેનારા દરેક પદ પર મહિલાઓ હોવી જોઈએ. તેમણે મેઘાલયને રાજ્યનો દરજ્જો મળ્યા બાદ અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી પણ લડી, જોકે તેઓ જીતી ન શક્યા. તેઓ ખાસી જાતિમાં અનેક મુકામ હાંસલ કરનારા પહેલા મહિલા કહી શકાય. She has done many things that are a first. તેમણે એવા ઘણા કામ કર્યા જે કોઈ ખાસી મહિલાએ પહેલી વાર કર્યા હશે. મેઘાલયથી પદ્મશ્રી મેળવનારાથી પહેલા મહિલા છે. એ સરકારમાં રહેતા એક્ઝિક્યુટિવ પદ મેળવનારા પણ પહેલા મહિલા છે. આ પદ તેમની પાસે 1940 પહેલાથી, એટલે કે આઝાદી પહેલાથી હતું. તેમને બ્રિટિશ સરકારે કેસરી હિંદ પુરસ્કારથી નવાજિત કર્યા હતા. શિક્ષણવિદ કે સામાજિક કાર્યકર્તા હોવાની સાથે સાથે તેઓ સમુદાય માટે કામ કરવા ઈચ્છતા હતા, અને એ માટે જ આજે લોકો તેમને યાદ કરે છે. People still remember her vividly. 103 વર્ષ સુધી સિલ્વરિન સક્રિય રહ્યા. જાણકાર કહે છે કે તેમના દરવાજા દરેક પ્રકારની મદદ માટે ખુલ્લા રહેતા. ખાસે સમાજમાં તેમણે મહિલાઓને નવી ચેતના આપી. યુદ્ધથી આહત થયેલા સમાજને જોડવા માટે તેમણે અવાજ ઉઠાવ્યો. છોકરીઓને ગાઈડ્સ મૂવમેન્ટથી જોડીને સામાજિક ભાગીદારી આપી. નેતૃત્વ કરતા શીખવ્યું. લોકોને આરોગ્ય અને સ્વચ્છતા માટે જાગૃત કર્યા, અને એટલે જ તેમના સમાજના લોકો તેમને કોંગ સિલ, એટલે કે મોટી બહેન કહે છે.